ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. અંદાજિત રૂપિયા 1400 કરોડથી વધુના સટ્ટાનું રેકેટ ઝડપાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 મહિના અગાઉ કરેલી એક રેડ દરમિયાન તપાસ કરતા ક્રિકેટના સટ્ટાનું મોટું નેટવર્ક સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે દુબઈ અને અન્ય દેશોમાં રહીને બુકીઓ ગુજરાતમાં ઓનલાઈન વેબસાઇટ અને એપ્લિકેશન મારફતે સટ્ટો રમાડતા હતા. સાથે જ અલગ અલગ બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાના વ્યવહારો કરતા હતા. તપાસ કરતા આ વેબસાઇટ દુબઈ ખાતે રહેતા રાજકોટના રાકેશ રાજદેવ ઉર્ફે આરઆર તેમજ જીમી ગોલ્ડન, ચેતન ઉર્ફે ટોમી, ધવલ દ્વારા ઓપરેટ થતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અલગ અલગ વેબસાઇટ અને એપ્લિકેશન સંચાલક વિરુદ્ધ જુગાર ધારાની ફરિયાદ નોંધી હતી. આ ઉપરાંત આસિફ પટેલ અને કર્મેશ પટેલે આકાશ ઓઝાની જાણ બહાર તેના નામનું બેંક એકાઉન્ટ પણ બનાવ્યું હતું. આકાશ ઓઝાની પણ જાણ બહાર ખોટી સહી કરી બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ એકાઉન્ટમાં ફક્ત 3 મહિનામાં 500 રૂપિયાના વ્યવહારો થયા હોવાનું પણ સામે આવ્યું હતું. N7.com જે છે એના ઉપર એ સટ્ટા ચાલતો હતો અને એના થકી જે પણ હારજીતના પૈસા હોય છે એ સ્પેસિફિક એકાઉન્ટમાં જમા કરવા હતા, અને જે સ્પેસિફિક એકાઉન્ટમાં જમા કર્યા પછી એ બીજા એકાઉન્ટમાં, ત્રીજા એકાઉન્ટમાં એવી રીતે ઘણા બધા એકાઉન્ટ એ જે છે એ લોકો બનાવતા હતા. અમે અમદાવાદમાં જે પણ એકાઉન્ટ હતા એ ચકાસી ઇન્વેસ્ટિગેટ કર્યું છે અને એનામાં 1414 કરોડનું ટ્રાન્ઝેક્શન મળી આવેલ છે. અને એના ઉપરાંત દિલ્હી બંગાળના પણ એકાઉન્ટ અમે ચકાસી રહ્યા છીએ અને વધુ અમાઉન્ટ મળશે અમને ખાતરી છે. જે તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાકેશ અને ટોમી ઉંઝા સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. 20થી વધુ બેંકોના એકાઉન્ટની માહિતી મેળવી સટ્ટાના નેટવર્કને તોડવા આગળની કાર્યવાહી તેજ કરી છે. અમે જારી કરી છે, જારી કરનાર 2 લોકો ઉપર કરવામાં આવી છે, 3 લોકો ઉપર કરવામાં આવશે અને રેડ કોર્ટ નોટિસ પણ એમને ઇસ્યુ કરવામાં આવશે. અલગ અલગ એકાઉન્ટ્સમાં છે, કોઈ સેવિંગ છે, કોઈ કરંટ છે. મોસ્ટલી એક છે, મતલબ જે કંપની નામના હતા, જે અલગ અલગ ફેક કંપની નામના હતા, એક કરંટ એકાઉન્ટ હતા અને બાકી સેવિંગ એકાઉન્ટ. અત્યારે તો પ્રાઇમરી રીતે ફરિયાદ દાખલ થઈ છે અને એના ઉપરાંત ઈડી ઇન્કમટેક્સ એને પણ જાણ કરવામાં આવશે.